દસ મિત્રો પાવર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રવીણ મીરિયા. રિપોર્ટ જે જોડાની જે છે 48 કલાકની તોફાન બાદ લોકોના જીવ જે કાળવે ચોટ્યા હતા એ આજે રાહતનો શ્વાસ મળ્યો છે. ભચાઉ શહેરમાં લગભગ અનેક જગ્યાએ ઝાડવા પડ્યાની સમાચારો મળ્યા છે. ક્યાંય જાનહાનિના સમાચાર હજુ સુધી નથી મળ્યા અને અનેક લોકોના જે છે મકાનના પતરા ઉડ્યા છે, કેબિનો પણ ઉડી ગઈ છે. ત્યારે આજે વહેલી સવારથી લોકોને રાહતનો શ્વાસ મળ્યો છે. ત્યારે ભચાઉની જનતા જે છે આપ જોઈ શકો છો માર્કેટમાં ફરીથી પાછી અવર જવર સફર ચાલુ થઈ ગઈ છે. તો હવે આ તોફાન રાજસ્થાન તરફ નીકળી ગયેલું છે એટલે હવે લોકોને છે એ રાહત મળી છે. ત્યારે ફરીથી લોકો પાછા માર્કેટમાં આવી ગયા છે અને બજાર છે ફરીથી પાછી શરૂ થઈ ગઈ છે. અને હાલતથી ઘણો એવો નુકસાન ભચાઉ શહેરમાં જોવા નથી મળ્યો, પણ કચ્છમાં અનેક જગ્યાએ જે છે એ વિપર્યોજોડાના કારણે ઘણી અસર થઈ છે. અને ભચાઉની અંદર અમુક જગ્યાએ ઝાડવા પડવાના લીધે અમુક નુકસાન થયા છે, જે આપ વિડીયોની અંદર જોઈ શકશો. અને એક જગ્યાએ જે છે હોવો પડવાના સમાચાર પણ મળ્યા છે, એ પણ આપ સમાચારમાં જોઈ શકશો. તો આપણા વિસ્તારમાં ક્યાંય પણ આવા વાવાઝોડાના કારણે નુકસાન થયેલું હોય તો તે આપ અમારો સંપર્ક કરી અને અમને જણાવી શકશો. અમારો કોન્ટેક્ટ નંબર છે 9173063701. પાવન ન્યૂઝ જોતા રહો, પાવન ન્યૂઝ. અને આ એક્સક્લુઝિવ દ્રશ્યો એ ભચાઉ શહેરમાંથી આપને બતાવી રહ્યો છું. હું પ્રવીણ મેરિયા, જોડાયેલા રહો પાવન ન્યૂઝ સાથે અને જોતા રહો પાવન ન્યૂઝ. અને બીજી પણ એક આપને વાત જણાવી દઉં કે ભચાઉ શહેરની અંદર જીઓનો જે સંપર્ક છે નેટવર્ક એ કપાઈ ગયેલો હતો. કારણ કે જીઓના તાર છે એ ઘણી જગ્યાએથી ફાઈબર લાઈન કટ થઈ હોવાના સમાચાર મળ્યા હતા. ત્યારે આજે જીઓની ટીમ છે ભચાઉની એ કામે વળગી રહી છે અને હવે તાત્કાલિક ધોરણે જલ્દીથી જલ્દી એ જીઓની સુવિધા આપને ઉપલબ્ધ થાય એવા પ્રયાસો જીઓની ટીમ કરી રહી છે. ભવાનીપુરના જે નાળાની બહાર વિસ્તાર આવેલો છે ત્યાં આપણે એક ખાડો પડી ગયેલો છે, જે જૂનો કૂવો હોઈ શકે છે. રસ્તાની વચ્ચોવચ્ચ મકાનની બાજુમાં અહીં એક ભૂવો પડેલો છે, જે આપ જોઈ શકો છો. આ ભચાઉથી શહેરમાંથી બહાર આવતો અને આ ભવાનીપુરનો નાળો છે. ભવાનીપુરાની નાળાની એક્ઝેક્ટ સામે જે રસ્તો જાય છે એ રસ્તાની બાજુમાં એક ભૂવો પડેલો છે. જોઈ શકો છો લગભગ ઓછામાં ઓછો 10 થી 15 ફૂટ જેટલો ખાડો છે, રસ્તાની વચ્ચોવચ્ચ ખાડો પડેલો છે. જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર છે ત્યાં લાઇટના વાયર જે છે એ પણ તૂટી ગયેલા જોવા મળે છે અને લીમડાઓ પણ ઘણી જગ્યાએ તૂટેલા છે. આ એક થાંભલો છે એ પણ તૂટી ગયેલો છે પવનના કારણે. બીજા ફાઈબર લાઈન જે છે એરટેલના, જીઓના, બીટીપીએલના એ વાયર બધા તૂટી ગયેલા છે, જેના કારણે બધા સંપર્ક છે એ તૂટી ગયા છે. ભચાઉ નગરપાલિકા દ્વારા આપ જોઈ શકો છો, ભચાઉ નગરપાલિકાની ટીમ દ્વારા ટ્રેક્ટરો લગાડી અને જે કચરો છે લીમડાઓ પડી ગયેલા છે તેને દૂર કરવાનો આજે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં નગરપાલિકા દ્વારા ટ્રેક્ટરો લગાડી અને લીમડાઓ છે તે હટાવવામાં આવી રહ્યા છે. અહીંયા જોઈ શકો છો જે મેઇન બજાર છે ત્યાં જૂના બસ સ્ટેન્ડ ત્યાં એક લીમડો પડી ગયેલો છે, એક પોલ પણ પડી ગયેલો જોવા મળે છે.